Hello friends, good morning. Are you all fine? બધા વેલ એન્ડ ગુડ છો, બરાબર ને? તો આની પહેલા વિડીયોમાં આપણે એક સ્ટોરી જોઈ હતી, યાદ છે ને બધાને? તો એ સ્ટોરી કઈ હતી, કોણ કહેશે મને? યસ, ધ લોસ્ટ બોલ. તો એ બોલ કોનો હોય છે કહો જોઈએ મને? કોનો હોય છે? હરજીતનો. વેરી ગુડ. તો એનો બોલ આ રંગનો હોય છે, આ કલરનો હોય છે? નો. તો અર્જિતનો બોલ કયા રંગનો હોય છે? ગીવ મી આન્સર. યસ, અર્જિત બોલ ઇઝ યલો કલર, બરાબર ને? તો એનો બોલ ક્યાં ક્યાં જાય છે, ક્યાંથી મળે છે એનો બોલ? યસ, કારની નીચેથી મળે છે, બરાબર ને? તો આજે આપણે એક એવું સોંગ ગાઈશું, તો તમારે બધાએ પણ મારી સાથે સાથે એ સોંગ ગાવાનું રહેશે. The ball is on my head. The ball is on. તો હવે આપણે સોંગ ગાઈશું, તો તમારે બધાએ ગાવું છે ને? તો આપણે ગાઈએ સોંગ. The ball is on my head. The ball is on my head. On my head. On my head. The ball is in my hand. The ball is in my hand. In my hand. In my hand. The ball is under the hand. The ball is under the hand. Under the hand. Under the hand. બધાને ગાવાની મજા આવી ને? તો હવે આપણે કેટલાક પિક્ચર જોઈશું, અને એ પિક્ચરને જોઈને તમારે સેન્ટેન્સ બોલવાના રહેશે. તો તમે બધા બોલશો ને? ઓકે, તો વન બાય વન તમારે પિક્ચર જોવાનું છે અને એનું સેન્ટેન્સ બોલતા જવાનું છે. હવે હું તમને કેટલીક વસ્તુ બતાવીશ, તેનું તમારે સેન્ટેન્સ બોલવાનું રહેશે. સો ફ્રેન્ડ્સ, લુક હિયર. શું દેખાય છે? ગ્લાસ અને ડીશ. તો હું તમને પૂછું કે ગ્લાસ ક્યાં છે? વેર ઇઝ ધ ગ્લાસ? યસ, શું આવશે? ઇન ધ ડીશ. બીજું બતાવું છું, બરાબર ને? તો તે પણ તમારે ધ્યાનથી જોવાનું છે અને એનું સેન્ટેન્સ બોલવાનું છે. આ શું છે? ચોક, બરાબર ને? અને આ બોક્સ. તો હવે શું થશે કહો જોઈએ મને? ચોક ક્યાં છે? વેર ઇઝ ધ ચોક? તો શું આવશે? યસ, ધ ચોક ઇઝ ઓન ધ બોક્સ. શું આવશે? ઓન ધ બોક્સ. વેરી ગુડ. બોક્સ, ડસ્ટર. ચાલો, વેર ઇઝ ધ ડસ્ટર? શું આવશે કહો જોઈએ? યસ, અંડર ધ બોક્સ. શું આવશે? ધ ડસ્ટર ઇઝ અંડર ધ બોક્સ. વેરી ગુડ. શું છે કહો જોઈએ? બુક.
કાર, બરાબર ને? તો હવે બુક અહીંયા છે અને કાર અહીંયા છે, તો શું આવશે? વેર ઇઝ ધ કાર? તો શું આવશે? યસ, નિયર ધ બુક. શું આવશે? નિયર ધ બુક, એટલે ધ કાર ઇઝ નિયર ધ બુક. હવે જોઈ લઈએ. ચલો, શું થયું? વેર ઇઝ ધ ચોક? શું આવશે? યસ, ધ ચોક ઇઝ ઇન ધ બુક. વેરી ગુડ. પર્સ અને બુક. ચાલો, તો શું આવશે? કોણ કહેશે મને? યસ યસ, ધ પર્સ ઇઝ ઓન ધ બુક. વેરી ગુડ. તો તમને બધાને સમજાઈ ગયું છે કે કઈ રીતે એનો જવાબ આપવાનો, બરાબર ને? તો હવે હું વસ્તુ બતાવતો જાઉં છું, તેમ તેમ તમારે મને સેન્ટેન્સ લખાવતા જવાનું છે. રેડી છો ને બધા? ઓકે. યસ, બોલો જોઈએ. ધ ગ્લાસ ઇઝ ઇન ધ ડીશ. વેરી ગુડ. શું આવશે? યસ, ધ ગ્લાસ ઇઝ ઇન ધ ડીશ. ચાલો, હવે આપણે બીજું જોઈ લઈએ. શું આવશે? કહો જોઈએ મને. યસ, શું આવશે? ધ ડસ્ટર ઇઝ ઇન ધ બુક. વેરી ગુડ. હવે બોલો જોઈએ, શું આવશે? યસ, શું આવશે? ધ કાર ઇઝ ઓન ધ બોક્સ. હવે આમાં શું આવશે? કોણ કહેશે મને? યસ યસ, વેર ઇઝ ધ બોલ? યસ, તો શું આવશે? ધ બોલ ઇઝ અંડર? નો, યસ, નિયર ધ બોક્સ. શું આવશે? ધ બોલ ઇઝ નિયર ધ બોક્સ. હવે આપણે બીજું સેન્ટેન્સ જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ કે વેર ઇઝ ધ ડસ્ટર? વેર ઇઝ ધ ડસ્ટર, તો શું આવશે? યસ, ધ ડસ્ટર ઇઝ અંડર ધ બોક્સ. શું આવશે? યસ, ધ ડસ્ટર ઇઝ અંડર ધ બોક્સ. વેરી ગુડ. અંડર ધ શું આવશે? બોક્સ. તો તમને ખબર પડી ગઈ ને કે સેન્ટેન્સ કઈ રીતે લખવાના છે? તો હું તમને કેટલાક પિક્ચર્સ આપીશ, તેના આધારે તમારે આ રીતે ઇન ઓન અંડર નિયર વાળા સેન્ટેન્સ લખવાના રહેશે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે એક નવી એક્ટિવિટી કરી કે હવે મારી પાસે તમને ખબર છે આ બોક્સ છે અને આ ડસ્ટર છે, તો હું આ રીતે મૂકીશ તો તમે કયું સેન્ટેન્સ બોલશો? કહો જોઈએ મને. યસ, ધ ડસ્ટર ઇઝ ઓન ધ બોક્સ. હવે આ જ ડસ્ટરને હું આ રીતે કરું છું તો કયું સેન્ટેન્સ આવશે? કહો જોઈએ મને. યસ, ધ ડસ્ટર ઇઝ અંડર ધ
બોક્સ. હવે આ રીતે હોય તો શું આવશે? યસ, શું આવશે? ધ ડસ્ટર ઇઝ નિયર ધ બોક્સ. અને હવે આ રીતે હોય તો શું આવશે? યસ, શું આવશે? ધ ડસ્ટર ઇઝ ઇન ધ બોક્સ. તો આવડી ગયું ને કે જ્યારે એનું દસ્તર જુદી જુદી જગ્યાએ જાય છે તો એનો સેન્ટેન્સ પણ બદલાઈ જાય છે, બરાબર ને? તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે ક્યારે ઇન, ઓન, અંડર અને નિયરનો યુઝ કરવાનો છે. સમજ પડી ગઈ ને? તો તમારે બધાએ પણ ઘરે આ રીતે જાતે સેન્ટેન્સ બનાવવાના છે. તો બનાવશો ને બધા? ઓકે, તો ફરી મળીશું કંઈક નવું શીખવા માટે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.